જ્યાં ખોરાકમાં જીવાત મળવાનો સિલસિલો યથાવત છે. જી હા, સીટીએમ રામોલ માર્ગ પર આવેલ ગોપાલ ડેરીની આ ઘટના બની છે. ડેરીમાંથી ખરીદેલી કાજુ કતરીમાંથી મરેલી માખી નીકળી, જે દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ગોપાલ ડેરીના સંચાલકે અન્ય કાજુ કતરીનો પણ ન કર્યો નાશ. ડેરી વિરુદ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં હવે તહેવારની શરૂઆત થશે અને તે પહેલા જ કાજુ કતરીમાંથી માખી નીકળી છે, મરેલી માખી નીકળવાની આ ઘટના બની છે. સીટીએમ પાસેની ગોકુલ ડેરીની આ ઘટના બની છે. જો કે હવે ડેરી વિરુદ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને જ્યારે કાજુ કતરીમાંથી માખી નીકળી છે, છતાં ડેરીના સંચાલકે અન્ય કાજુ કતરીનો નાશ પણ ન કર્યો. ડેરી વિરુદ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો છે. તો વારંવાર ખોરાકમાં જીવાત મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. હવે આવનારા દિવસમાં જ્યારે તહેવાર આવવાના છે, મીઠાઈની જરૂરિયાત પડવાની છે, તે વચ્ચે જ આ ઘટના બની છે. और घर जाने के बाद में मैंने काजू कतरी थोड़ा मैंने फैमिली ने जो खाया भी, फिर बाद में तीसरा टुकड़ा उठाया तो उसमें मक्खी छोटी हुई थी अंदर, जैसे दबा गई थी पूरी इसके अंदर. અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતો આપી રહ્યા છે. જિગ્નેશ, હવે તો આવનારા દિવસોમાં તહેવાર આવશે, છતાં પણ આવી ઘટનાઓનો અંત નથી આવી રહ્યો. એના સ્વાભાવિક વાત છે કે તહેવારોના દિવસોમાં વેપારીઓ દ્વારા વધુ કમાવાની એક લાલસા હોય છે, સાથે જ જોઈએ તો તેઓ આ બાબતને ધ્યાન પર રાખીને સાફ સફાઈમાં પણ કેટલેક અંશે બેદરકારી દાખવતા હોય છે, ધ્યાન આપતા નથી. આ પ્રકારનો એક કિસ્સો હાટકેશ્વર વિસ્તારમાં સામે આવ્યો હતો, જે સીટીએમ ચાર રસ્તા છે ત્યાંથી આવેલી જે ગોપાલ ડેરી છે, તે ડેરીમાંથી કાજુ કતરી એક ગ્રાહકે ખરીદી હતી અને આ જ કાજુ કતરી જ્યારે ઘરે લઈ જઈને તેઓએ જોઈ તો તેમાં મરેલી માખી નીકળી. એટલે કે આ કાજુ કતરી જ્યારે લઈને તેઓ દુકાને ગયા ત્યારે દુકાનના જે સંચાલક હતા તેમના દ્વારા કાજુ કતરી તો પાછી લઈ લેવામાં આવી, પૈસા પરત કરવામાં પણ આવ્યા, પરંતુ જ્યારે ફરિયાદી હતા તે ફરિયાદી દ્વારા કાજુ કતરીનો તમામ જથ્થાનો નાશ કરવાનો કહ્યો તો તે બાબતે તેઓએ કોઈ પણ પ્રકારે વિચાર કર્યો નહીં અને અન્ય કાજુ કતરી વેચાણ માટેની તૈયારી તેઓએ દાખવી. આ બાબતની ગંભીરતાથી લઈ અને જે ગ્રાહક હતા તેમણે કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર પર કમ્પ્લેન કરી છે અને આગળની કાર્યવાહી હેલ્થ વિભાગે હાથ ધરી છે. બિલકુલ, આભાર જિગ્નેશ. તો ડેરી વિરુદ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સાબરકાંઠાથી ચિંતાજનક સમાચાર સામે